સુતા બેસતા સર્વે કાળ વાલો સંભારે છે વડતાલ વાલો સંભારે વડતાલ જેમ ઘર સંભારે પ્રવાસી જેમ ધરને સંભારે પ્રવાસી તેમ વડતાલને તેમ વડતાલને અવિનાશી એક ડગલે જગન ફળ થાય રે એક ડગલે જગન ફળ થાય રે એના જન્મ મરણ દુઃખ જાય રે એના જન્મ મરણ દુઃખ જાય રે આવે વડતાલ ધન્ય પુનમિયા નર નાર રે આવે વડતાલ આવે વડતાલ સહજાનંદ સ્વામી મહારાજ ની જય સૌ હરિભક્તો ને મારા જય સ્વામિનારાયણ જગતમાં આપણે જોઈએ તો માણસ ચાલવાની પ્રક્રિયા તો કરતો જ હોય છે પરંતુ ચાલવા ચાલવામાં પણ ફેર હોય છે કોઈ ધ્યેય વગર અથવા ભૌતિક સુખની ઈચ્છા પૂર્તિ માટે ચાલે એને ભટકવું કહેવાય અને કોઈ શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્તિ માટે કલ્યાણની ઈચ્છા માટે ભગવાનનું લક્ષ્ય રાખીને ચાલવું એને તીર્થાટન વિચરણ કહેવાય છે પગથી ચાલવાની ક્રિયા બંનેમાં એક જ છે પરંતુ ધ્યેય જુદા જુદા હોવાથી એના સંદર્ભ બદલાઈ જાય છે સત્સંગમાં આવ્યા પછી પણ ભગવાન ભજવાની ક્રિયા તો થાય છે પરંતુ અર્ધ જાગૃત અથવા અચેતન અવસ્થામાં થતી હોય છે આજકાલ પગપાળા યાત્રા સંઘ ઘણા નીકળતા હોય છે પરંતુ એમાં પણ જુદા જુદા ઠરાવ હોય છે કોઈ વિચાર કરે કે 10-12 દિવસ મોજ મસ્તી ખાવા પીવા અને હરવા ફરવામાં નીકળી જશે આવા હેતુથી જોડાય છે તો કોઈ વળી ભાવવાળા હૃદયથી જોડાય છે જેમાં લક્ષ્ય અને જ્ઞાનનો અભાવ હોય છે પરંતુ જે કોઈ લક્ષ્ય અર્થાત પરમાત્માના તીર્થધામના દર્શન માટે મારે ચાલતા જવું છે જેથી મારું શરીર એમાં જોડાય અને પવિત્ર બને અને શરીરથી થોડું તપ થાય જેથી કરીને ભગવાન મારા પર પ્રસન્ન થાય આ એક શ્રેષ્ઠ ભાવદશા છે માટે પદયાત્રા સંઘમાં જોડાઈએ તો એની ભાવદશા
ઘેરથી જ નક્કી હોવી જોઈએ. જે સ્થાનના દર્શન કરવા માટે આપણે સંકલ્પ કર્યો હોય તે સ્થાનના દેવને ધરાવવાનો પ્રસાદ જુદો ઘેરથી જ લઈને જવો, સાથે ગૌમુખી માળા પૂજા વગેરે લેવા, સત્વગુણ વધારે એવા કપડાં એવો નાસ્તો સાથે લેવો. વળી ઘણા ચાલતા ચાલતા પગપાળા નીકળે તો રસ્તામાં કાને હેડફોન લગાવીને ગાયનો સાંભળતા હોય, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા હોય, રાજકારણની વાત કરતા હોય, કોઈની ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, આવી ક્રિયાઓ સહિત પદયાત્રા કરવી એ યાત્રા નથી પરંતુ ભટકવું કહેવાય. પણ જ્યારે સ્વામિનારાયણ મંત્રની ધૂન, એમના કીર્તન સાંભળતા સાંભળતા કે કથા વાર્તા સાંભળતા સાંભળતા ચાલે, સત્સંગ સંબંધી વાત કરતા કરતા ચાલે, ગૌમુખીમાં માળા ફેરવતા જાય અને ચાલતા જાય, જગતની કોઈ વાતમાં ધ્યાન આપ્યા વગર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તથા સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન, એમના લીલાચરિત્રોનું અનુસંધાન રાખતા રાખતા વડતાલ ચાલતા જઈને દર્શન કરવા જવું એ શ્રેષ્ઠ તપ છે અને તપ ભગવાનને વાલું છે. આમ અત્રે જણાવ્યા પ્રમાણે વડતાલની પદયાત્રા કરે તેવા ભક્તને ડગલે ડગલે એક યજ્ઞનું ફળ થાય એવું મહાત્મ્ય આ ચાલવા રૂપ યજ્ઞનું છે. એક ડગલે જગન ફળ થાય રે, જેમ યજ્ઞમાં શ્રેષ્ઠ ઉપચારો હોમાય છે તેમ ભગવાન સ્વામિનારાયણના પરમધામ વડતાલના દર્શન કરવા ચાલતા ચાલતા જે અગાઉ કહ્યા મુજબની શુભ ક્રિયાઓ કરતા કરતા વડતાલ જાય એ એક પ્રકારનો યજ્ઞ છે, જેમાં એ ભક્તનું શરીર હોમાય છે, એનો સમય એમાં હોમાય છે, એની શ્રદ્ધાનો હોમ એમાં થાય છે, જેના અગ્નિ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન થાય છે. માટે એક ડગલું ભરે અને સ્વામિનારાયણ મંત્ર અને એમની મૂર્તિનું અનુસંધાન થાય તો એમાં એક યજ્ઞનું ફળ થાય છે. એક ડગલે જગન ફળ થાય રે. સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કેટલું સોંઘું કર્યું, એક ડગલું ચાલો અને યજ્ઞ કર્યાનું ફળ મળે, આવું પુણ્ય ઉદય થતું જાય એ ભક્તના તમામ કામ ભગવાન કરે છે. આવા પ્રસાદીના સ્થાનના તથા પ્રસાદીની વસ્તુઓના દર્શન કરનાર એક ડગલું ચાલે અને એક યજ્ઞનું ફળ એને મળે, સ્વામિનારાયણ ભગવાનની કેવી અપાર કરુણા છે. આવી કરુણાના કારણે એ જીવને મોટું ફળ મળે છે. એ ફળ કયું? તો એના જન્મ મરણ દુઃખ જાય રે. જે જીવને વડતાલ ધામનો સંબંધ થયો, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો, એમના શાસ્ત્રોનો યોગ થયો અને સત્સંગમાં દ્રઢતા થઈ, એ જીવ કલ્યાણના માર્ગે પ્રગતિ કરવા લાગે છે. પરિણામે એના જન્મ મરણના દુઃખ દૂર થાય છે, એ જીવ અક્ષરધામ તરફ ગતિ કરવા લાગે છે, જેથી એને જન્મ મરણની સંસ્કૃતિમાં આવવું પડતું નથી. આ જીવને મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો તે જન્મ અને મૃત્યુની પીડાનું છે. જે જીવ વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે તથા શ્રીજી મહારાજે પધરાવેલા અન્ય અવતાર સ્વરૂપોના દર્શન કરે
શિક્ષાપત્રી પ્રમાણે જીવન વ્યતીત કરે એવા જીવ જન્મ મરણના ચક્રવ્યૂહમાંથી છૂટીને પરમધામને પામે છે. સ્વામી આગળ લખે છે, થાય સુતવિત સુખ જાય રોગ રે, થાય સુતવિત સુખ જાય રોગ રે, પામે મન વાંચિત બહુ ભોગ રે, હો પામે મન વાંચિત બહુ ભોગ રે, આવે વડતાલે ધન્ય પુનમિયા નર નાર રે, આવે વડતાલે આવે વડતાલે. વડતાલમાં શ્રીજી મહારાજે મંદિર બાંધ્યું અને એમાં જે સ્વરૂપો પધરાવ્યા એની પાછળ ખૂબ જ ઊંડું રહસ્ય છુપાયેલું છે. જેમ કોઈ બહુ મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, તેમાં તમારા જીવનની જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી જાય, કોઈ ચીજ બહાર લેવા જવી પડતી નથી, તેમ સ્વામિનારાયણ ભગવાને અનંત જીવના આ લોક અને પરલોકના સુખ માટે વડતાલ ધામ બાંધ્યું અને એમાં વિવિધ સ્વરૂપોની સ્થાપના કરી, જેના કારણે જે તે મૂર્તિના યોગથી માણસ ધર્મ અર્થ કામ અને મોક્ષને પામે છે. મનુષ્યને પોતાના જીવનના દૈહિક અને આધ્યાત્મિક સુખ માટે એને વડતાલ ધામનો આશ્રય જો કરે તો બીજા કોઈ ધામની એને અપેક્ષા રહેતી નથી, કારણ કે બધી જ વસ્તુઓનો સમાવેશ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં કરી દીધો. એ એમની બહુ જ દીર્ઘ દ્રષ્ટિ હતી. શ્રીજી મહારાજે પોતે આ પૃથ્વી ઉપર હયાત ન હોય તો પણ કલ્યાણની પરંપરા ચાલુ રહે, એમને કલ્યાણની જે પ્રવૃત્તિ કરી એ ચાલુ ને ચાલુ જ રહે, એના માટે શ્રીજી મહારાજ કહે છે કે અમે ત્યાગનો પક્ષ મોડો પાડીને ઉપાસનાના સંવર્ધન માટે મંદિરોની સ્થાપના કરી. તો સ્વામિનારાયણ ભગવાને વડતાલ મંદિરમાં વિવિધ સ્વરૂપોની સ્થાપના કરી. એનો જો આપણે અભ્યાસ કરીએ તો જ આપણને સ્વામિનારાયણ ભગવાનનું વિજ્ઞાન શું છે એનો ખ્યાલ આવે. વડતાલ મંદિરમાં આપણે દાખલ થઈએ તો પહેલા ડેરામાં ધર્મ ભક્તિ અને વાસુદેવજીની મૂર્તિ પધરાવેલી છે. જેના જીવનમાં સંતાન સુખ ન હોય એવા આશ્રિતો સંતાન પ્રાપ્તિ માટે પ્રથમ ડેરામાં પધરાવેલ ધર્મદેવ ભક્તિદેવી સમક્ષ પ્રાર્થના કરે છે. ભક્તિ માતાને સ્તુતિપૂર્વક વિનંતી કરીને તેમની પૂજા કરીને હરિજયંતીના વ્રતને ધારણ કરી શુભ સંકલ્પ કરે તો એ મનુષ્યનો શુભ સંકલ્પ એના મનોરથ પૂર્ણ થાય છે. અધ્યાત્મની યાત્રામાં ભક્તિ કરવી હોય તો ધર્મ પાળવો પડે છે. ભગવાનમાં માતા જેવો ઉચ્ચ પ્રેમ ભગવાનના સ્વરૂપમાં કેળવવો હોય તો ધર્મનું કડક પાલન કરવું પડે. પિતા હંમેશા કડક હોય અહીં ધર્મદેવનો સંદર્ભ છે. ટૂંકમાં જેના જીવનમાં ભક્તિ અને ધર્મની દ્રઢતા થાય એના હૃદયમાં ભગવાનનો વાસ થાય, એટલે
ધર્મ ભક્તિ વાસુદેવજીનો આ અનુસંધાન છે. અહીં સુતની વાત સમજ્યા, થાય સુત. હવે વીતની વાત આવે છે. વચલા ડેરામાં શ્રીજી મહારાજે કૃપા કરીને લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, જેના સંસારમાં અને જીવનમાં વ્યવહારની દુર્બળતા હોય, અર્થ પ્રાપ્તિની સમસ્યા હોય, પૈસા તૂટતા હોય, એ જીવ ભજનમાં પ્રગતિ કરી શકતો નથી. માટે લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરે, એમની મૂર્તિ સમક્ષ શુભ સંકલ્પ કરે, તો એના સંસારમાં વીત એટલે કે ધન સંપત્તિ તથા વ્યવહાર ચલાવવાના પદાર્થો એને પ્રાપ્ત થાય છે. આ સ્થૂળ સંદર્ભ છે. પરંતુ સૂક્ષ્મ વાત જોઈએ તો અગાઉ ધર્મભક્તિ વાસુદેવની જે વાત સમજાવી કે જીવનમાં ધર્મ ભક્તિ દ્રઢ થાય એવા જીવમાં વાસુદેવજીનો વાસ થાય, તેથી એનું હૃદય વિશુદ્ધ બને છે અને ભગવાનનો વાસ થવાથી એનામાં કલ્યાણકારી ગુણો પ્રગટ થાય છે, જેવા કે જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના, વ્રત, તપ, સંયમ વગેરે વગેરે. નારાયણનો યોગ કરાવનાર શાશ્વત લક્ષ્મીરૂપ આવા કલ્યાણકારી ગુણો આવે છે. એના કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહંકાર, મત્સર વગેરે વગેરે જેવા અંતરના રોગો દૂર થાય છે. થાય સુત વિત સુખ, આ બે વાતનું સમાધાન થયું. પછી હવે સ્વામી લખે છે કે જાયે રોગ રે, તો ત્રીજા ડેરામાં રાધાકૃષ્ણ હરિકૃષ્ણનું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાને પધરાવેલું છે, જેમાં રાધાકૃષ્ણજીનું સ્વરૂપ બહુ જ શ્રેષ્ઠ વાત સૂચવે છે કે જ્યારે જીવને સંતાન પ્રાપ્તિ થાય, ધર્મ ભક્તિ આદિ કલ્યાણકારી ગુણો ખીલે, એનું હૃદય વિશુદ્ધ બને અને એમાં ભગવાનને પ્રાપ્ત કરવાના કલ્યાણકારી ગુણો ધીરે ધીરે વૃદ્ધિ પામે, ત્યારે જાયે રોગ રે એ વાતનો સાક્ષાત્કાર થાય છે. જાયે રોગ રે એટલે જે મન જગતના પદાર્થોમાં સુખ ખોળવા એની પાછળ દોડતું હતું, જે બુદ્ધિ જગતના પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાના નિશ્ચય કરતી હતી, તે હવે ભગવાન તરફ ગતિ કરવા લાગે છે. એટલે કામથી નિષ્કામ તરફ એની વિચારધારા આગળ વધે છે. રાધા એ પ્રેમનું પ્રતીક છે. રાધાજીને શ્રી કૃષ્ણજીમાં પ્રેમાનુસંધાન હતું, એવું જ પ્રેમાનુસંધાન સ્વામિનારાયણ ભગવાનના જે ઉપાસક હોય તેને શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં થવા લાગે છે. અહીં શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ પધરાવ્યું એમાં પોતે શ્રીજી મહારાજે એવો ઉલ્લેખ કર્યો છે કે મને શ્રી કૃષ્ણજીને વિશે અતિશય હેત છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાની આ મૂર્તિ પધરાવી હરિકૃષ્ણની, ત્યારે તેમણે સંકલ્પ કર્યા કે મારું અક્ષરધામમાં જે સ્વરૂપ છે તે અત્યારે આ અર્ચા સ્વરૂપ હું પધરાવું છું, તે હરિકૃષ્ણનું સ્વરૂપ અને અમારું મનુષ્ય સ્વરૂપ આ ત્રણેય એક છે. અમારા એકાંતિક ભક્તના મનની પ્રસન્નતાને માટે તેમને એકાંતિક ભાવે ઉપાસના કરવા માટે આ સ્વરૂપ પધરાવીએ છીએ, જેનો ઉલ્લેખ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 27માં કરેલો છે. તો અહીં
પામે મનવાંછિત બહુ ભોગ રે, એની વાત ફલિત થાય છે. જે ભક્તની વૃત્તિ જગતના પદાર્થોમાંથી નીકળી જાય અને કેવળ પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન એને રહેવા લાગે, એવા ભક્તના ભોગની દિશા બદલાઈ જાય છે. પામે મનવાંછિત બહુ ભોગ રે, મતલબ અક્ષરધામમાં તેજોમય પ્રકાશમાં દિવ્ય સિંહાસન પર બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ હરિકૃષ્ણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે એ એના મનમાં સ્ફૂર્તા ભોગ છે. આમ આખી પંક્તિ થાય સુત વિત સુખ જાય રોગ રે, પામે મનવાંછિત બહુ ભોગ રે, એની અંદર બહુ ઊંચું વિજ્ઞાન સમાયેલું છે. સંતાન પ્રાપ્તિ, ધન પ્રાપ્તિના ભૌતિક ભોગ પ્રાપ્ત કરીને અંતે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ભક્તિથી જીવ જોડાઈ જાય અને તેને શ્રીહરિની મૂર્તિના સાક્ષાત્કારનું સુખ પ્રાપ્ત થાય છે. જેમ રાધાજી શ્રી કૃષ્ણજીના સ્વરૂપમાં પ્રેમથી જોડાયેલા હતા, એવી રીતના આપણો જીવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં અતિશય પ્રેમ કરીને જોડાય, એ આ વાતનું રહસ્ય છે. આ જે વાત સમજાવી એમાં એના રહસ્ય સમજાવવા માટે તર્ક મૂક્યા છે જે શાસ્ત્રોક્ત ન લાગે પરંતુ શાસ્ત્ર સંમત જરૂર છે. એટલે કે કોઈ શાસ્ત્રમાં આવું એકદમ લખ્યું ન હોય પરંતુ એનો ભાવાર્થ આ સંદર્ભમાં સમજાવતા ઘણા પદો પ્રસંગો આપણને જરૂર વાંચવા મળે છે, એના સારરૂપ આ તર્ક છે. પરંતુ એમાં સૂત્રાત્મા રૂપે હરિકૃષ્ણ મહારાજનું એક જ સ્વરૂપ ચાલ્યું આવે છે, જેને આપણે પ્રાપ્ત કરીને અક્ષરધામમાં જવાનું છે. સ્વામી આ પદના અંતમાં લખે છે કે હરિજન સહુ સમજી એમ રે, હરિજન સહુ સમજી એમ રે, પ્રેમાનંદ કહે ન ત્યાગવા નેમ રે, પ્રેમાનંદ કહે ન ત્યાગવા નેમ રે, આવે વડતાલે ધન્ય પુનમિયા નર નાર રે, ધન્ય પુનમિયા નર નાર રે, આવે વડતાલે આવે વડતાલે. સ્વામી આ પદનું સમાપન કરતા કહે છે હરિજન સહુ સમજી એમ રે, પ્રેમાનંદ કહે ન ત્યાગવા ને મરે. તો સૌ હરિભક્તોએ એક વાત દ્રઢતાપૂર્વક સમજી રાખવી કે શ્રીજી મહારાજે જે જે નિયમ બતાવ્યા છે તેને દ્રઢતાથી પકડી રાખવા, એનો ક્યારેય ત્યાગ કરવો નહીં. વડતાલ ધામનો જેટલો બને તેટલો વધારે ને વધારે સંબંધ રાખવો. વડતાલ એ સંપ્રદાયના તમામ આશ્રિતો માટે જમીન બરાબર છે. સંપ્રદાયના સૌ આશ્રિતો વૃક્ષની જગ્યાએ છે. જો વૃક્ષનું મૂળ જમીન સાથે ચોંટેલું રહે, એનો અવિરત સંબંધ રાખે, તો જ એ લીલું રહી શકે છે. જો વૃક્ષનું મૂળ કપાય અને જમીનથી છૂટું પડે તો એ વૃક્ષ ધીરે ધીરે સુકાવા લાગે.
સંપ્રદાયમાં આચાર્યશ્રી સંતો હરિભક્ત ભાઈ ભાઈ સૌને પોષણ આપનાર આ વડતાલ ધામ છે તથા શ્રીજી મહારાજે સ્વહસ્તે સ્થાપન કરેલ ધામો છે. એનો યોગ જેટલો ઓછો થતો જાય એટલો જીવમાં ફેર પડવા માંડે છે. માટે વડતાલ દેશના આશ્રિત હોય તેમણે વડતાલ ધામમાં જીવ જોડવો, જ્યાંથી સૌ આશ્રિતોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ થશે. એટલે સૌ આશ્રિતોએ વડતાલ ધામ પ્રત્યેની અડગ નિષ્ઠારૂપી નિયમ, એનો ત્યાગ ક્યારેય ન કરવો, એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાનો હેતુ છે. આવું પ્રેમાનંદ સ્વામીનું ચોક્કસપણે માનવું છે. માટે આ જે પદ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું એમાં બહુ ઊંડી વાત સમજાવી છે. એમણે વડતાલ ધામમાં અનેક જીવની નિષ્ઠાને જોડવા માટે આ પદ લખેલું છે. જે જે વડતાલ ધામના દર્શન કરે, વડતાલ ધામમાં જે નિષ્ઠા રાખે, વડતાલ ધામમાં પોતાનું શરીર, મન, ધન અર્પણ કરે, એવા જીવને ધન્યવાદ છે. એના પૂર્વના સુકૃત ઉદય થાય, એના પૂર્વના પુણ્ય ઉદય થાય તો જ એના પગ વડતાલ તરફ ચાલે છે, એની આંખો વડતાલની મૂર્તિના દર્શન કરે છે, વડતાલના લીલાના જે સ્થાનો છે એના દર્શન કરે છે, અને એના કાન વડતાલના મહિમાનો ગુંજારવ સાંભળે છે. આવી રીતના આપણા શરીરના પ્રત્યેક અંગો એને પણ ધન્યવાદ ક્યારે કહેવા કે જ્યારે એને વડતાલ ધામનો યોગ થાય ત્યારે. તો આ રીતે જે પદયાત્રાની વાત સમજાવી અને વડતાલ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને જે જે મૂર્તિઓ સ્થાપી છે એનો પણ એક ઊંડું રહસ્ય સમજાવ્યું, એ જીવની અંદર ધારણ કરવા જેવું છે. તો આ બધાનું આપણે ટોટલ મારીએ તો જ આપણને વડતાલ ધામની સાચી પ્રતીતિ થાય. તો પ્રેમાનંદ સ્વામીનું આ જે પદ છે એ આપણા જીવને વડતાલ ધામમાં જોડનારો છે, વડતાલ ધામમાં નિષ્ઠા કરાવનારું આ પદ છે. એનું આપણે અનુસંધાન રાખવાનું, કારણ કે આપણા જીવને અંદરથી આનંદ કરાવનાર, ઉલ્લાસ કરાવનાર, આપણને પ્રસન્ન રાખનાર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ વડતાલમાં પ્રત્યક્ષ બિરાજમાન છે. માટે એ વડતાલ ધામનો આપણે બને એટલો વધારે ને વધારે યોગ રાખવો, એ જ આ પદનો મૂળ ગર્ભિત સાર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.